नमस्कार विद्यार्थी मित्रों, हिंद एजुकेशन यूट्यूब चैनल में आपनु स्वागत है। आज आप जोशु धोरण छ गुजराती विषय संपूर्ण पेपर सॉल्यूशन जो द्वितीय सत्राक परीक्षा 2023 की अंदर लेवाई गई है। कुल तमारू 80 गुण पेपर रहें। संपूर्ण सॉल्यूशन अपने वीडियो की अंदर जोवाना छे, तो तमे वीडियो ने अंत सुधी जोता रहेजो। जो वीडियो पसंद आए तो लाइक करजो, तमारा मित्रों सुधी शेर करजो, और चैनल पर नवा छो तो सब्सक्राइब कर बाजू में आप बेल आइकन दबा सको। जो अँ आपेलू है, सौ प्रथम जो प्रश्न नंबर एक जो आ कि नीचेना प्रश्नों मुद्दासर उत्तर लखो। हवे अहीं पहेलो प्रश्न आपेलो छे कि माधवपुर ने सौराष्ट्रनुं वृंदावन शा माटे कहेवाय छे। तो ए बहु मोटो प्रश्न हतो, माटे तमने अहीं नवनीतनी जे पेज नंबर छे मैं आप्या छे, 35 पेज नंबर उपर आपेलू छे, तमे जोई शको छो। प्रश्न थोड़ो अलग छे पण मळी जशे तमने। बीजुं छे, मालधारी स्त्री शा माटे मनोन पछतावो करवा लागी। तो ए 77 नंबरना पेज उपर छे, पण आम जोईए तो ए मालधारी स्त्री जंगलमां जे लाकड़ा वीणवा जाय छे त्यां एक सिंहनी त्राण सांभळे छे, त्यारे तेने याद आवे छे कि एनुं बच्चुं तेनाथी थोड़ुं एटले कि एनुं बाळक एनाथी थोड़ुं दूर थई गयुं हतुं, ने त्यारे तेने पछतावो थाय छे कि मारा काळजाना कटकाने एटले कि मारा जीवने मैं मारथी अलग राख्यो। त्रीजो प्रश्न छे कि कच्छना चार ज्वालायक स्थळनुं नाम जणावी, ते शा माटे जाणीता छे ते लखो। आपणे मात्र स्थळो लख्या छे, जाणीता शा माटे तमे ए जोई शको छो। ધોળાવીરા, નારાયણ સરોવર, ધીણોધરનો ડુંગર અને ભુજિયો ડુંગર। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, તો આ તમે જાતે શોધીને લખી શકો છો કારણ કે બહુ મોટા પ્રશ્નો છે। ત્યારબાદ જે પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો, તો આ તો શું છે, નિરંજન અને તેના મિત્રની જેમ તમે જાદુઈ પત્રનો શો ઉપયોગ કરશો, તો નિરંજને તેના મિત્રએ એની નોકરી લેવા માટે એનો ઉપયોગ કર્યો છે, તમે તમારી રીતે તમે ઉપયોગ કરીને તે લખી શકો છો। પછી અહીંયા જો આપેલું છે, વેદ સાહેબનો પરિચય આપો, તો 13 નંબરના પેજ ઉપર આપેલું છે। એવી રીતે 2-3 વાક્યોના ઉત્તર આપો, એ બીજા પણ પ્રશ્નો તમને અહીંયા આપેલા છે। ત્યારબાદ આપેલું છે, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। જો અહીંયા આપેલું છે, આવ્યા આવ્યા ખાલી જગ્યા, આવ્યા આવ્યા પછી શું છે, ખાલી જગ્યા, ત્રણ ખાલી જગ્યા આપી છે, ને પછી છે મોતીડા રે લોલ, તો એમાં આવશે આવ્યા આવ્યા ઓતરા દસના મેં, પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળ્યા રે લોલ, મોલે મોલે ગૂંથી દીધા, સોરી અહીંયા આપેલું છે, ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મોલ, અને મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ। જુઓ તમને અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 5 કે નીચેના સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો। અહીંયા સમયપત્રક તમને આપેલું છે, તમે જોઈ લો। સાથે સાથે તમને અહીંયા પ્રશ્ન આપેલા છે કે સાવીનો તાસ કયા કયા દિવસે નથી આવતો, તો જોઈ લો તમે, સોમવાર અને મંગળવારે સાવીનો તાસ આવતો નથી। પછી છે શુક્રવારે વિરામ પછી કયા વિષયનો તાસ આવે, તો શુક્રવાર ક્યાં છે, તો આ શુક્રવાર છે, આ વિરામ છે, અને એના પછી વિજ્ઞાનનો તાસ આવે છે। વિદ્યાર્થીઓ પુસ્તકાલયનો ઉપયોગ કેટલી મિનિટ કરી શકશે, તો જુઓ 3:30 થી 4:15 સુધી શુક્રવારના ઉપયોગ કરે છે 45 મિનિટ। કયા કયા વારે ભાષાના 3 તાસ આવે છે, તો સોમવાર અને મંગળવાર, અંગ્રેજી હિન્દી અને ગુજરાતી, અંગ્રેજી હિન્દી અને ગુજરાતી બંને વારમાં તાસ આવે છે। કયા વિષય સળંગ 2 તાસ ભણવાનો હોય છે, એટલે કે ઉપરા ઉપર ભણવાનો હોય છે, તો કે ગણિત, ગણિત જોઈ લો તમને અહીંયા આપેલો છે મંગળવારમાં। ત્યારબાદ આગળ આપણે જોઈશું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તમારી શાળામાં બાળકો પાણીનો બગાડ કરી રહ્યા, તો તમે શું કરશો, તો તમે શું કરશો એ તમારે લખવાનું છે। હું તમને જરા કહી દઉં કે જો પાણીનો બગાડ કરતા હો, તો તમે એમને સમજાવી શકો કે પાણીનો બગાડ ના કરવો જોઈએ, ભવિષ્યમાં આપણે પાણીની તકલીફ પડી શકે છે, અથવા પાણીનો બચાવ કરવાથી વૃક્ષો આપણા પીએ, એ પ્રકારનું તમે ગમે તે સમજાવી શકો છો। તમારે પ્રવાસનું સ્થળ નક્કી કરવું છે, તો વર્ગના વિદ્યાર્થી સાથે શું વાતચીત કરશો, તો એ તમે તમારા અનુભવ લખી શકો છો। તમને ખૂબ મજા પડી હોય, આનંદ આવ્યો હોય, તેવો રમૂજી પ્રસંગ લખો, તો તમે ક્યાંય ગયા હોય ને તમને એવો રમૂજી પ્રસંગ કોઈ હોય, તો તમે અહીંયા લખી શકો છો। પ્રશ્ન નંબર 8 છે, નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો। તમે અહીંયા ફકરો વાંચી લો કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, યુવાનોને આવો પ્રેરક સંદેશ આપનાર હતા સ્વામી વિવેકાનંદ। તો ચાલો પ્રશ્ન આપણે જોઈ લઈએ। જુઓ પ્રશ્ન આપેલા છે કે સ્વામી વિવેકાનંદમાં બાળપણમાં કયા કયા ગુણો હતા, તો બાળપણમાં તેઓ તોફાની હતા, ટીખળી હતા અને હાજર જવાબી હતા અને સ્પષ્ટ વક્તા પણ હતા। બીજું છે, સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું, તો નરેન્દ્રનાથ વિશ્વનાથ દત્ત। ત્રીજો પ્રશ્ન છે, નિર્વાણ પામ્યા એટલે શું, તો કે મૃત્યુ પામ્યા। ચોથું છે, ફકરામાંથી માતાનો સમાનાર્થી શબ્દ શોધો, ફકરામાં આપેલું છે જનની, વિવેકાનંદજીની જનની એવો શબ્દ આપેલો છે, માતા એટલે જનની। ત્યારબાદ છે પાંચમું, શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1897માં, ફકરામાં પણ તમને આપેલું છે, તમે વિડીયો પાછો કરી ફકરો જોઈ શકો છો। પ્રશ્ન નંબર 9 છે, માગ્યા મુજબ ઉત્તર લખો, નીચે આપેલ શબ્દ સાથે સંબંધિત 2 શબ્દો લખો, વરસાદ તો મોર અને ડેડકો। પછી છે, નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો, તો શાસ્ત્રી, સંત, સુગંધ અને સંસ્કૃતિ, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન એટલે બેટ। નીચેના શબ્દોની જોડણી સુધારો, તો જો જોડણી સુધારેલી છે તમને અહીં આપેલું છે, સમાન શબ્દના અર્થ ભેદ લખો, અહીં આપેલું છે યામિનીએ સુંદર હાર પહેર્યો અને દામિનીની દોડની સ્પર્ધામાં હાર થઈ, તો એક હાર એટલે ગળામાં પહેરવાનું ઘરેણું અને એક હાર જે હરીફાઈમાં
થયેલી નિષ્ફળતા એટલે હરીફાઈમાં મળેલી હાર, બરાબર ને? નીચે આપેલ ઉદાહરણ મુજબ પાછળ લે આવતા હોય તેવા બે શબ્દો લખો. એક છે જોડલે, ટોડલે અને આંબોલડે, આંબોડલે, બરાબર. એના પછી જે નીચે આપેલ અર્થના આધારે કહેવત લખો. જાજા જણ ભેગા મળે તો કામ ઝટ પૂરું થાય. ઘણા બધા લોકો ભેગા થાય એટલે ઝટકામ પૂરું થાય, તો કે જાજા હાથ રળિયામણા. રૂઢિપ્રયોગનો અર્થ લખો. દિલનો ટુકડો હોવું એટલે ખૂબ વહાલા હોવ. નીચે વાક્યમાંથી નામપદ શોધી લખો. જિજ્ઞા તોફાન કરે છે તો નામપદ આવશે જિજ્ઞા. એ આપેલું છે. નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. બાળકો આશ્રમમાં ભણતા હતા તો ભણતા હતા એ ક્રિયાપદ આવશે. એના પછી છે નીચેના વાક્યમાં એક વિરામ ચિહ્નો. એના પછી છે નીચેના વાક્યમાંથી વિશેષણ, વિશેષ્ય, વિશેષણ આવશે પાકી અને વિશેષ્ય આવશે કેરી. જો તમને સોલ્યુશન આપેલું છે, અહીંયા વિશેષણ શોધવાનું છે તો ધ્રુસકે ધ્રુસકે. ત્યારબાદ છે લીટી દોરેલ શબ્દનો વિરોધી શબ્દ, મુશ્કેલ તો સહેલું. અને છેલ્લે છે નીચે આપેલા શબ્દનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ભેરુ, મિત્ર અને દોસ્ત તમે વાક્ય પ્રયોગ ગમે તે રીતે કરી શકો છો. બાકી અહીંયા આપણે સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. બાકી જો તમને પેપર પસંદ આવ્યું હોય અને ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબાવી શકો છો. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.